ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಕಲಿಸಿದ್ದೆ ಹಿಂದೂ ಧರ್ಮ ಮನುಷ್ಯ ಆ ಧರ್ಮ ಸೆಳೆಬಾಮ ಪ್ರಕಾಶ. દરેલા અમેરિકાના ભાઈઓ અને બહેનો, હું અહીંયા મારા ધર્મની વિશેષતા જણાવવા માટે ઉપસ્થિત થયો છું. દરેક વ્યક્તિએ પોતાના ધર્મને શ્રેષ્ઠ માનવો જોઈએ અને બીજાના ધર્મનું સન્માન કરવું જોઈએ. મારો ધર્મ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, તેની અંદર તમામ પ્રશ્નોના મૂળ રહેલા છે અને તે આધાર છે. ગીતાના ધર્મને લીધે બીજા ધર્મો ટકી શકે છે. કારણ કે હું મારી સંસ્કૃતિને મારા મસ્તક ઉપર રાખીને ફરું છું, તેથી મેં મારી સંસ્કૃતિની પાઘડી બાંધેલી છે. કારણ કે ભારતમાં વસેલા હિન્દુનું હિન્દુત્વ સમાપ્ત થઈ જાય તે માટે અંગ્રેજ સરકાર બળજબરી પૂર્વકનું શાસન ચલાવી રહ્યું છે, અને તે માટે આજ પણ ભારતના માતાના યુવાનો પોતાની સંસ્કૃતિ અને રક્ષણને ખાતર અત્યારે કુરબાન થઈ શકે છે. ભારતના લોકો બીજાની સંસ્કૃતિને અપનાવવાની હિંમત બતાવી રહ્યા છે, પરંતુ તે જ લોકો પોતાની સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણને ખાતર કુરબાન થઈ શકે છે. મને મારી ભાષાનું ગૌરવ અતિશય છે, પરંતુ તમને સમજાઈ જાય અને હું મારા ધર્મની વિશેષતા બતાવી શકું તે માટે આજે હું અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી રહ્યો છું. અંગ્રેજ સરકારના શાસનમાં ભારત માતાના એક પણ પુત્રનું વ્યક્તિત્વ અણાયું નથી, છતાં પણ આજે કેટલા બધા લોકો પોતાની માતૃભૂમિને ખાતર અત્યારે માથાઓ ઢાળવાની તૈયારી બતાવે. કારણ કે દરેક માનું સન્માન થવું જરૂરી છે. એનો અર્થ એવો તો નથી કે આપણી માને મૂકીને આપણે બીજાની માનો અપનાવી જોઈએ. હું તો એટલું કહેવા માંગુ છું કે બીજા બધા જ ધર્મને પોતાના હૃદયમાં રાખો, પરંતુ પોતાના ધર્મને શિરમોર રાખવો જોઈએ. મારો ધર્મ એટલે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા, આની અંદર તમામ પ્રશ્નોના મૂળ રહેલા છે. આ પ્રશ્નનો જવાબ ભારત નામના શબ્દમાં જ છુપાયેલો છે. ભારતના ખૂણે ખૂણે ધર્મ અને સહિષ્ણુતા નીતરી રહી છે, તેથી જ આજે ભારત માતાના યુવાનો પોતાને ખાતર અત્યારે કુરબાન થઈ ગઈ છે. કારણ કે હું મારા ધર્મને શિરોમણિ માનું છું, તેવી જ રીતે બીજા લોકો પણ પોતાના ધર્મને શિરોમણિ માનતા હોય છે, તેથી હું તમને કહી ન શકું કે તમે તમારો ધર્મ નહીં પરંતુ મારા ધર્મની અંગીકાર કરી.